તમે આવી ગયા ઓહો ચાલો તો આજે આપણે એક વાર્તા કહેવાના છે આગળ પણ તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે ખરું ને વાર્તા સાંભળવાની તો તમને ગમે છે ને હા તો ચાલો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું બાર મિત્રો તમે લોકો શિયાળ જોયું છે નથી જોયું ને હા શિયાળ તો આપણે નહીં જોયું હોય કેમ ખબર કેમ કે એ આપણા ઘર આંગણાનું પ્રાણી કહેવાય નહીં શિયાળ તો જંગલમાં રહે ક્યાં રહે જંગલમાં હા પણ આપણે ટીવીમાં તો જોયું જ હશે જંગલ જોયું છે ને બધા ટીવીમાં હા તો ટીવીમાં જંગલ દેખાય ને એમાં બધા પ્રાણીઓ રહે એમાં શિયાળ આપણે કોકવાર જોવા મળે તો આજે હું તમને એવા જ એક શિયાળની વાર્તા કહેવાની છું શિયાળ કેમ બોલે હુક્કો હુક્કો એવું બોલે બરાબર ને પછી શિયાળ કેવું પ્રાણી કહેવાય લુચ્ચું પ્રાણી કહેવાય અને શિયાળ ક્યાં રહે જંગલમાં રહે તો આજે હું તમને એવા જ એક જંગલની વાર્તા કહેવાની છું તો એક જંગલ હતો અને જંગલમાં ઘણા બધા વૃક્ષો હતા હવે બીજું શું હતું અંદર ખબર પહાડ હતા પછી પહાડની ઉપરથી ઝરણા વહે ઝરણા એટલે શું ખબર પહાડ ઉપરથી પાણી પડે ને એને આપણે ઝરણા કહીએ પછી બીજા બધા પણ ઘણા એવા પશુ પંખીઓ રહેતા હતા અને ઘણા બધા શિયાળો રહેતા હતા હવે આ બધા શિયાળો જે જંગલમાં રહેતા હતા ને એ બધા શિયાળો લુચ્ચા હતા કેવા હતા લુચ્ચા હતા પણ તેમાંથી એક શિયાળ ભોળું હતું લુચ્ચા શિયાળ એટલે કેવા શિયાળ જે હંમેશા બીજાની છેતરપિંડી કરે બધાની વસ્તુ પડાવી લે હંમેશા ખોટું બોલે એને લુચ્ચા કહેવાય અને પેલું ભોળું શિયાળ હતું ને એ કેવું હતું ખબર એ હંમેશા બીજાની મદદ કરે અને કોઈ પણ દિવસે ખોટું બોલે નહીં તો એક વખત ઉનાળાની ઋતુ હતી બધા શિયાળોને તો બહુ ભૂખ લાગી હતી હવે લોકો શિકાર કરવા નીકળ્યા પણ કશું ખાવાનું મળ્યું નહીં જંગલમાં થોડા આગળ ચાલતા ચાલતા ગયા અને ત્યાં ફળો પડેલા જોયા હવે શિયાળોને તો ફળો બહુ ભાવે તેઓ તો આ ફળ જોઈને ખુશ ખુશ થઈ ગયા તેઓ આ ફળ ખાવા જતા હતા એટલામાં બોરુ શિયાળે આ જોયો પછી બોરુ શિયાળે બૂમો પાડી હુક્કો હુક્કો એટલે શું કહેવા માંગતું હતું ખબર કે આ ફળ તમે ખાતા નહીં એટલે પેલા લુચ્ચા શિયાળો તો ખાટા ખાટા અટકી ગયા પછી બોરુ શિયાળ આવે છે અને એમને સમજાવે છે કે અત્યારે તો ઉનાળાની ઋતુ છે પવન તો આવતો નથી તો આ ફળ ઝાડ ઉપરથી નીચે આવ્યા કેવી રીતે નક્કી આ તો કોઈનું કાવતરું લાગે છે અત્યારે હું એક ગામ તરફ ખિસકોલી બીમાર હતી એની મદદ કરવા માટે હું ત્યાં ગયો હતો તો તે રસ્તેથી પણ થોડા થોડા અંતર અંતરે ફળો પડેલા જોયા હતા એટલે અહીં તો આજે ફળો પડેલા છે એની અંદર દવા જ ઉમેરી લાગે છે એટલે આપણે આ ફળ ખાવાના નથી તો બાળ મિત્રો આપણને પણ કોઈ અજાણી વ્યક્તિ કંઈક ખાવાનું આપે ને તો આપણે ખાવાનું નહીં હવે એવી જ રીતે આ બાજુ ગોરુસિયા એ ફળ ખાવાનું બધાને ના કહે છે પછી ગોરુસિયા કહે છે કે હવે આપણને તો ખબર છે પણ બીજા કોઈ પશુ પંખી આવશે એમને આ વાતની ખબર હશે નહીં અને તેઓ આ ફળ ખાશે અને તેઓ મૃત્યુ પામશે એટલે હવે આપણે આ ફળને એક ખારો ભરીએ અને એની અંદર આ બધા ફળો દાટી દઈએ બધા લુચ્ચા શિયાળો કીધું સારું એટલે બધા ફટાફટ ફટાફટ ખારો ખોડવા લાગ્યા અને ત્યાર પછી મોઢું અડાડ્યા વગર બધા ફળો ખાડાની અંદર નાખી દીધા અને ફળી પાછી તેના ઉપર માટી પાથરી દીધી એટલે હવે આ ફળો કોઈ ખાઈ શકે નહીં હવે આ બધા શિયાળો તો અલગ અલગ જગ્યા પર છુપાઈ ગયા
એટલી વારમાં એક શિકારી જંગલમાં આવે છે અને તે બોલે છે અરે અહીં તો મેં દવાવાળા કેટલા બધા ફળો નાખ્યા હતા અને આ બધા ફળો તો દેખાતા નથી એટલે પ્રાણીઓને તો ખાધા જ હશે તો પણ એક પણ પ્રાણી કેમ મરેલું દેખાતું નથી એ તો આ રીતે બોલતો બોલતો જંગલમાંથી આગળ જાય છે જેવો શિકારી જાય છે આગળ એટલે બધા શિયાળો વળી પાછા ભેગા થાય છે અને બધા ખુશ થઈ જાય છે અને પેલા ભોળું શિયાળની વાત માનીને એમણે તો પછી આ બધા લુચ્ચા શિયાળોએ ભોળું શિયાળને શાબાશી આપી અને બધા ખુશ ખુશાલ રહી ગયા તે દિવસથી બધા લુચ્ચા શિયાળોએ ભોળું શિયાળનું નામ શું પાડ્યું ખબર અનોખુશિયાળ શું નામ પાડ્યું અનોખુશિયાળ અનોખુશિયાળ એટલે બધા શિયાળો કરતા એ અલગ હતું એટલે આપણી આજની આ વાર્તાનું નામ શું હતું ખબર અનોખુશિયાળ તો બાર મિત્રો હવે તમને આ વાર્તા ગમી ને તો આ બધા શિયાળો ક્યાં રહેતા હતા હા જંગલમાં પછી જંગલમાં કેટલાક શિયાળો કેવા હતા લુચ્ચા હતા અને એક શિયાળ કેવું હતું ભોળું હતું પછી જંગલમાં ફળો વેરાયેલા હતા ને એ કેવા ફળો હતા હા દવાવાળા ફળો હતા પછી બધા લુચ્ચા શિયાળોએ ભોળું શિયાળનું શું નામ પાડ્યું અનોખુશિયાળ એટલે આપણી આ વાર્તાનું નામ શું હતું અનોખુશિયાળ તો બાળ મિત્રો તમને આજની આ વાર્તા ગમી ને હા ચાલો તો આપણે ફરી મળીશું.